હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 6 એપ્રિલ 2019ના રોજ જે જવાહર નવોદયની એક્ઝામ લેવાની, તો મિત્રો આજે આપણે વિભાગ 3, મિત્રો આગલા બે આપણે જે લોકોએ ભાગ ન જોયા હોય ખાસ જોઈ લેજો, આજે આપણે ભાષા કસોટી જે 4 ફકરા આપેલા છે મિત્રો, 61 થી 80 પ્રશ્નો છે, એનું આપણે સોલ્યુશન સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો આ જે વિડીયો છે પુસ્તિકા બી નંબરની પુસ્તિકા છે, એના ફકરા છે, એનું આપણે સોલ્યુશન સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો પ્રશ્ન ફકરો 1 છે, એની અંદર ભારત જાત્રાળુ અને તીર્થયાત્રાનો દેશ છે. મિત્રો આ એક ફકરો આપેલો છે, એના આધારે 5 પ્રશ્નો જે પૂછવામાં આવે છે. તો મિત્રો આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ. પહેલો પ્રશ્ન શું કહે છે, પવિત્ર સ્થળો પર જવાવાળા લોકો ધાર્મિક પ્રેક્ષણીય સ્થળો જોનાર અને ખાલી જગ્યા હોય છે, તો મિત્રો એને પર્યટકો, ખાસ મિત્રોને જવાબ આવે છે પર્યટકો. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. નીચેનામાંથી કયો શબ્દ સામાન્ય રીતેનો સમાનાર્થક શબ્દ છે? મિત્રો એ સમાનાર્થક શબ્દ પૂછ્યો છે, એટલે સમાનાર્થી શબ્દ કોનો, તો સામાન્ય રીતેનો માટેનો એક સમાનાર્થી શબ્દ શું છે? તો મોટે ભાગે એનો સાચો જવાબ એ આવે છે, એનો સાચો જવાબ છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો 63મો પ્રશ્ન, તે સ્થળને પવિત્ર માનવામાં આવે છે જ્યાં 2 યા વધુ નદી મળે છે. તો મિત્રો અહીંયા શું પૂછ્યું છે, પવિત્ર શબ્દનો, મિત્રો ખાસ આપણે સમજવાનો છે પવિત્ર શબ્દનો વિરોધી શબ્દ, તો એનો જવાબ આવે છે અપાવન, અપાવન એટલે સી એનો જવાબ છે. લોકો ગંગા નદીમાં સ્નાન અને પૂજા માટે આવે છે કેમ કે તેનું જળ પવિત્ર છે, એકદમ સરળ છે એ જવાબ છે એનો. ત્યાર પછી લોકો તીર્થયાત્રા પર જાય છે કારણ કે તે ખાલી જગ્યા હોય છે, તો ધાર્મિક, મિત્રો આનો પણ જવાબ શું છે, ધાર્મિક. ઓકે, ત્યાર પછી મિત્રો એક બીજો ફકરો જોઈ લે, તો બીજો ફકરો સેના વિશેનો છે, તો ચાવવાનો ગુંદર એટલે કે ચુંગમની શોધ મેક્સિકોના જંગલમાં માયાન લોકોએ 1000 વર્ષ પહેલાં કરેલી હતી. મિત્રો આ એક ફકરો છે બરાબર, તો એના જવાબ આપણે સમજી લઈએ. તો 66મો પ્રશ્ન છે, એનું શું કહે છે, ખાલી જગ્યાએ ચૂસવાવાળી ગુંદરની શોધ કરી તો મયાન નામના લોકો, મિત્રો ખાસ એનો સાચો જવાબ છે એ. ઓકે, ત્યાર પછી આ વાત કરીએ, ખાલી જગ્યા એ મજૂર હોય છે જેઓ ચિકલ ભેગી કરે છે, તો મિત્ર એનો જવાબ સી આવશે. શું આવશે, સી જોઈ લેજો, ચિકલેરો. ઓકે, ત્યાર પછી મિત્રો આગળ જોઈએ 68મો પ્રશ્ન, ચિકનના મોટા ભાગના ટુકડા ક્યાં મોકલવામાં આવે છે, તો એનો સાચો જવાબ છે બી. મિત્રો ખાસ અહીંયા જોઈ લે, બી એનો સાચો જવાબ છે. ઓકે, ત્યાર પછી ચિકલમાં ઘણા બધા પદાર્થ આ બધું કરવા માટે ભેળવવામાં આવે છે સિવાય ખાલી જગ્યા માટે, તો એનો સી જવાબ છે મિત્રો, ખાસ જોજો અહીંયા સી છે. ઓકે, અને આ ફકરાને તમારે યોગ્ય શીર્ષક, 70મો પ્રશ્ન શું છે કે આ ફકરાને તમે શું શીર્ષક આપશો? મિત્રો આ પ્રશ્ન તમારું જે ફકરાને વાંચશું એટલે જ્ઞાન સમજ અને ઉપયોજનનો, આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે આપણી કક્ષાએ જવાબ આપવાનો હોય છે, તો આનો જવાબ મિત્રો ડી આવે છે. મિત્રો ખાસ અહીંયા આપણે ડી છે એનો જવાબ બને છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ, ફકરો છે 3, જે લીમડાના ઝાડનો બીજ છાલ અને પાંદડાના ઔષધીય લાભોના કારણે, મિત્રો આ લીમડાનું ઔષધાલય છે એના વિશેની વાત છે, ઉપયોગની વાત છે બરાબર, તો એનો પ્રશ્ન આપણે ખાસ સોલ્વ કરીએ 71મો, ઔષધાલય એટલે શું? તો મિત્રો એકદમ સરળ જવાબ છે બી એનો સાચો જવાબ છે. લીમડાના વૃક્ષનો કયો ભાગ ખેડૂત માટે ઉપયોગી છે? 72મો પ્રશ્ન, મિત્રો ખાસ ફકરામાં જ જવાબ છે એનો એ જવાબ છે મિત્રો એનો. ત્યાર પછી નીચેનામાંથી કયો શબ્દ નિર્દોષનો સમાનાર્થી નથી? મિત્રો આ પ્રશ્ન ખાસ વાંચવાનો છે, આપણે અહીંયા નથી કીધું છે સમાનાર્થક નથી, તો એનો જવાબ આવે છે ડી બરાબર, નિર્દોષનો સમાનાર્થી શબ્દ નથી તો બરાબર એનો જવાબ છે ડી. ત્યાર પછી મિત્રો 74મો પ્રશ્ન જોઈ લે, ફકરામાં જીવજંતુનો અર્થ શું થાય છે, અર્થ બરાબર તેનો જવાબ એ આવે છે. ઓકે, પાક નષ્ટ કરવાવાળા જંતુ. ગામડાઓમાં લીમડાની ખાલી જગ્યાનો ઉપયોગ દાંતના બ્રશના રૂપમાં કરવા છે, તો ડાળી દ્વારા, મિત્રો આપણે બધા લીમડાની ડાળીનું દાંતન કરીએ છીએ. ઓકે, તો એનો સાચો જવાબ છે સી. ઓકે, ત્યાર પછી છેલ્લો ફકરો જોઈ લે, શું કહેવા માગે છે, તો અજીતનો જન્મદિવસ છે, બધા મિત્રો સંબંધી ભેગા થાય છે, ઘણી બધી ભેટ આપે છે, ચોપડીઓ રમકડાં કપડાં, અજીતની કાકે એક આશ્ચર્યજનક ભેટ આપી એટલે ગુલાબનો છોડ,
મિત્રો આ એક ફકરો છે, એના આધારે આપણે જો પ્રશ્નોને સોલ્વ કરવા હોય તો 76મો પ્રશ્ન શું કહે છે, જન્મદિવસ પર અજીતની સૌથી સરસ ભેટ કઈ હતી? તો મિત્રો એ જવાબ છે ગુલાબનો છોડ. મિત્રો ખાસ એના કાકી લઈ આવ્યા, જોઈ લઈએ સી જવાબ આવે છે. જ્યારે અજીત ઉઠ્યો તે ખાલી જગ્યા એટલે કે ટપકા કર્યા હતા, છોડ તરફ દોડ્યો. મિત્રો એનો જવાબ શું આવશે, ડોટ કર્યો છે, એનો મતલબ એના શું કરે છે, ક્રિયા કઈ કરે છે, ઉઠ્યો તો છોડ તરફ દોડતો, બરાબર. ત્યાર પછી 78મો પ્રશ્ન, પહેલા ગુલાબમાં કેટલી કળી આવી? મિત્રો ફકરામાં જ છે જવાબ, બે આવે છે, બે કળી એટલે જવાબ સી આવે છે. અજીતે પહેલા બે ગુલાબ કોને ભેટ કર્યા? તો સી જવાબ એનો પણ છે, માં અને બહેનને. ત્યાર પછી 80મો પ્રશ્ન છે, રોમાંચિત શબ્દનો અર્થ શું થાય છે? તો એનો રોમાંચિતનો અર્થ થાય મિત્રો બી ઉત્તેજિત. મિત્રો ખાસ આપણે ભાગ ત્રીજો પણ સોલ્યુશનનો મૂક્યો. હવે આના આધારે તમે જે કટ ઓફ કેટલું બને એ તમારે નક્કી કરવાનું રહેશે. તમારે આ પેપરના માધ્યમથી તમે તમારે કેટલા માર્ક મળ્યા છે બરાબર એ મેળવી લેજો. અને ખાસ કરીને કોમેન્ટ દ્વારા મને જાણ કરજો કે મારે નવોદયના પેપરમાં આટલા પ્રશ્નો સાચા પડ્યા છે. આશા રાખું છું કે તમારું પેપર ખૂબ સારું ગયું હશે, તમે પણ મેરિટમાં આવો એવી શુભકામના. મિત્રો વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો, આભાર.